સમજાવો, મને સમજાવો તો. આપણે જે અત્યારે એક્ઝામ્પલ્સ આપે ને આ બધી મેચ્યોર વુમેન ના નથી આપવા માંગતા, બરોબર છે? આપણે જે બાળકો ને આગળ રિપીટ કરું તો 12 થી 18 વર્ષની વચ્ચે વાળા, બરોબર છે, એ લોકો આ જોવે ને એટલે પ્રેરિત થાય. નેગેટિવ જોયે કે પોઝિટિવ જોયે, એ લોકોના માઇન્ડ રજિસ્ટર ના કરે, જોયે એટલે પ્રેરિત થાય. અને થાય કે મુવીમાં પેલા સલમાન ખાને સીટી મારી, વાળ વધારે અને છોકરીને પાછળ પડી, એટલે સારી ચીજ કહેવાય. સલમાન ખાને કર્યું એટલે અમે બી કરશું. હવે આ જે એ લોકો કરે, હવે તમે જ કહો સાહેબ કે કોઈ બી સભ્ય સમાજમાં તમારી બેન હોય અને કોઈ છોકરો આવી રીતે વાળ લાંબા હોય, વાળ લાંબા બી ના ઘરે ટૂંકા બી હોય, એના ફ્રેન્ડો નીચે રોજ ઉભા રહેતો હોય, પેલી છોકરીને પાછળ પાછળ જતો હોય, મોટા બાઈકો પેલી કોલેજ જતો પાછળ પાછળ જતો હોય, તો કોઈને ગમે સાહેબ? તમે એના ભાઈ હો તો તમને ગમે? અને એ છોકરા કે ફિલ્મ ને સલમાન ખાન, કેમ કે સલમાન ખાન એના માટે હીરો છે, હીરો એ લોકો માટે આઈડલ છે. તમે જમતો ને વસ્તુ બાળકો માટે આઈડલ થઈ ગયા. ભલે આપણે તમે એક મેચોરિટી આવી ગઈ, આપણા માટે આ એ નવો બધા નોર્મલ કહેવાઈએ, પણ એ લોકો માટે એ લોકો એ લોકોનો પોતા પોસ્ટરો છાપજો, ખબર છે? રૂમોમાં મોટા મોટા પોસ્ટરો હોય, સ્પોર્ટ્સમેન માં પોસ્ટરો હોય, ને એ લોકો જાતે પપ્પી ઝપ્પી આપીને બી સુવતા હોય કે મા મારો આઈડલ છે, મારો બે છે. અને જયારે આ બધું થતું હોય, એ જયારે એ સલમાન આવું કરતો હોય, તો વોટ નેચરલ છે કે એ લોકોને મનમાં આવે. હવે સલમાન ખાન શું કે છે ખબર છે? ઇસમે ક્યાં હે મેરા કો તો રોલ મિલા થા, આઈ એમ ડુઇંગ જસ્ટિસ ટુ માય રોલ. હવે રોલ કોને આપી? તો રોલ એ પ્રોડ્યુસર ડાયરેક્ટર કે જે આખું જેને ફિલ્મ બનાવી એને આપ્યો છે. એટલે હવે આપણે અગર આવી ટાઈપની ફિલ્મ ના બનાવીએ, અને આપણે જીવી છે, આપણે મેસેજ સારી ફિલ્મો બી બહુ બને છે, એમાં ના નથી, પણ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે એક આવી ટાઈપ કે ચલો બીજી જબરે સારી ફિલ્મ ના બને, બીજી વખતે આવા ગીતો ચાર બોટલ વોડકા યા પેલો બધા કે દારૂના જ છે, તો ગીતો આવતા તો પરેશાન થઈ ગયા, તમે તો દારૂના ગીતો સાંભળી સાંભળી, અને છોકરા તો બીજા હવે ખબર બી ના આવે વોડકા શું, એટલે પાછું ચાર વાર પૂછે કે મમ્મી અમારે વોડકા પીવું છે. એટલે યુ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ ઇઝ ધીસ ઇઝ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ, કે આ ઇમ્પોર્ટન્ટ. જરૂર બીજી વાત કરવા થી લેટ લેટ અસ ગેટ ટુ સમથિંગ મોર ધેન ધેટ. બીજી વાત ઇમ્પોર્ટન્ટ છે એડવર્ટાઇઝિંગ એજન્સી જી. એડવર્ટાઇઝિંગ એજન્સી માં તો થોડી લિમિટ કંટ્રોલ આવી છે, ના તો પહેલા તો તેના શેર્સ એટલે કંપનીના શેર્સ બી એટલે કોઈ ને ત્યારે છોકરી બતાવે. અરે શેર જોડે છોકરીને શું લેવા દેવા છે? તો બી છોકરી બતાવી દઈએ યા ઇલેક્ટ્રિક વાર પેલી પાઇપ વેચતો ને, પાઇપ સિમ્પલ ઇલેક્ટ્રિક વાર બે વેચતો ને, તમે છોકરી બતાવી દે, લેડી બતાવી દે, એકદમ ગ્લેમર છે આમ કરીને ઉભેલ લેવી. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ કે એડવર્ટાઇઝર્સ ને એવું છે કે છોકરી મૂકીએ એટલે ડન, આવું બધું આમ જેથી ગ્લેમરસ મૂકી દઈએ આમ ટૂંકા ટેકા કપા કરીને, તો લોકો આકર્ષાય અને લોકો જુએ. એ મેન્ટાલિટી હતી. તમે મેન્ટાલિટીની વાત કરો છો તો એ મેન્ટાલિટી